નમસ્કાર મિત્રો, હું છું ઘનશ્યામ. તમે જોઈ રહ્યા છો ગુજરાતી ચેનલ. સો ફાઇનલી ગુજરાત જાહેર સેવા આયોગ જાહેર કરી દીધું છે કે ક્લાસ 1-2ની એક્ઝામ કેન્સલ રહી છે, એટલે કે મોકૂફ રાખવામાં આવી છે. એટલે એની ડેટ હાલ પૂરતી રદ થઈ છે, જે 23 એટલે કે આજે લેવાની હતી 23-2-2020માં. તો એક અનાઉન્સ કર્યું છે દિનેશ દાસા સર, જે હેડ ઓફ છે જીપીએસસીના. તો એણે ટ્વીટ પણ કર્યું છે, એ પણ હું દેખાડું. એ પહેલાં જોઈ લો કે 23-2-2020ના રોજ લેવાયેલી મુખ્ય કસોટી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આની પાછળનું રીઝન છે જીઆર, જે ગવર્મેન્ટ રિઝોલ્યુશન છે, એમાં કંઈક આંદોલન પર છે લોકો, તો એના કારણે આ એક્ઝામ રદ થઈ છે. હવે આ એક્ઝામનું શું થશે, આગળ અપડેટ આવશે. એ પહેલાં આપણે જોઈ લઈએ કે દિનેશ દાસાએ શું ટ્વીટ કર્યું છે. હા તો ફ્રેન્ડ, આ તમે ટ્વીટ જોઈ શકો છો. દિનેશ દાસા, જીપીએસસી ક્લાસ 1-2 મેઇન, ધ જીપીએસસી ક્લાસ 1-2 મેઇન રિટર્ન એક્ઝામિનેશન સ્ટાર્ટિંગ ફ્રોમ 23rd February ઇઝ હિયર વિથ પોસ્ટપોન્ડ ટીલ ફર્ધર અનાઉન્સમેન્ટ. ધ ન્યૂ ડેટ વિલ બી અનાઉન્સ્ડ લેટર. એટલે મારા ખ્યાલથી એવું લાગે છે જે આવનારી એક્ઝામ છે એ પણ મોકૂફ થઈ શકે છે, જ્યાં સુધી જીઆરનો ફેસલો નહીં આવે કે જ્યાં જીઆરનું શું કરવાનું છે ગવર્મેન્ટ રિઝોલ્યુશનનું. તો એમાં જ્યાં સુધી ફેસલો નહીં આવે ત્યાં સુધી કોઈ પણ એક્ઝામ આવનારી થશે નહીં. મે બી, હા, આઈ એમ નોટ શ્યોર, બટ આવનારી ગવર્મેન્ટની 34,000 જેટલી ભરતી પણ મોકૂફ થઈ શકે છે. એટલે કે આ જે ચુકાદો છે એ હાઈકોર્ટમાં જશે, જો હાઈકોર્ટમાંથી આનો નિર્ણય નહીં આવે તો સુપ્રીમ કોર્ટમાં જશે, અને એ ગવર્મેન્ટને કહેશે આનું કંઈક કરો, એટલે ગવર્મેન્ટ કંઈક નવી નીતિ કરી અને આનું રિઝોલ્યુશન લાવશે. તો આ થતાં લાંબો એવો સમય લાગી જશે. જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારે 34,000 જેટલી ભરતીનું અપડેટ જોતું હોય. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ આ વિડીયો. પ્લીઝ લાઇક કરો અને શેર કરો તમારા મિત્રો સાથે જે જીપીએસસી ક્લાસ 1-2માં પાસ થયા છે કે આ રીતના અનાઉન્સ થયું છે. થેન્ક યુ વેરી મચ.